જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આ બધા પ્રેમ ઉપર જ પ્રશ્નો છે, તો શું કરશું આપણે? મને એમ કે આપણે જનરલ સત્સંગ કરવાનો, સ્પેશિયલ તો સ્પેશિયલ ચાલશે. અક્ષેશ. જય સચ્ચિદાનંદ. આપણે પ્રેમનું આખું પારાયણ પતી ગયું અને પ્રેમના વિશે ઘણું બધું જાણ્યું, પણ પ્રેમ શું છે ખરેખર એ હજી એકદમ ક્લિયર નથી થયું કે આને પ્રેમ કહેવાય. આપણે જેને અંગુલી નિર્દેશ કરી શકીએ ને, જેવું અત્યાર સુધી આત્મા માટે હતું બધાને કે આત્મા બળ્યો બાળે નહીં, ભીંજે ભીંજાય નહીં, પણ આત્મા શું છે એવી રીતે પ્રેમ શું છે એ ખ્યાલ નથી આવતો. એટલે પછી હવે ગુણ છે કે સ્વભાવ છે, પહેલો પ્રશ્ન એ થાય છે. અને જો ગુણ કે સ્વભાવ હોય, કારણ કે દાદા કહે છે કે પરમાત્મા ગુણ છે, તો જો પરમાત્મા ગુણ હોય તો એ મૂળ આત્માનો ગુણ છે જે ડેવલપિંગ હું છે એનો ગુણ, કે એનો સ્વભાવ છે શું છે? એ સ્વભાવ કે ગુણ નથી, એ રાગદ્વેષને શું કહેશું આપણે? એ વ્યતિરેક ગુણ છે. વ્યતિરેક ગુણ તે રાગદ્વેષ ખલાસ થાય ત્યાર પછી એ વ્યતિરેક ગુણ ખલાસ થયા તો કે ત્યારે આ લક્ષણ ઉભા થાય છે. એટલે એ વ્યતિરેક ગુણ ખલાસ થયા એ જેમ ક્રોધ પ્રેમ કહે છે, ક્રોધનો અભાવ એને ક્ષમા કહેવાય છે, માનનો અભાવ એને માર્દવતા, કપટનો ભાવ એને રુચુતા કહેવાય. એટલે એ એટલે મૂળ છે, મૂળ આત્મા સ્વભાવથી વિતરાગત છે. હા, અને આ વ્યવહાર આત્માનો આ બધા લક્ષણો પ્રગટ થાય છે કે ભાઈ વ્યવહાર આત્માએ આત્મા કેટલો અનુભવ્યો, તો કે આ બહાર કેવું દેખાય છે એની પરથી ખબર પડે કે અંદર આત્મા કેવો અનુભવ્યો. તો કે જેટલો અનુભવ થાય ને એટલું બહાર વિતરાગતા પ્રગટ થાય. એટલે રાગદ્વેષ વિનાની સ્થિતિ એ પ્રેમ, એ પ્રેમવાળું કહેવાય, એ પ્રેમ સ્વરૂપ. નહીં તો જગતના લોકોની સ્થિતિ કેવી હોય કે માન આપે એની પર રાગ થયા વગર રહે નહીં, અપમાન કરે એની પર દ્વેષ થયા વગર રહે નહીં. તો કે જો માન આપે એની પર રાગ નથી કરતા, અપમાન આપે છે એની પર દ્વેષ નથી કરતા, ત્યારે એ શું રાખે છે? ત્યારે પ્રેમ સ્વરૂપ એ રહે છે એની સાથે. એટલે આમાં આવે છે, આપણે થોડુંક વિચાર્યું તો વાંચવાનું. 13મી આપથણીમાં પૂછે છે દાદા, કરુણા એ કોનો ગુણ છે? તો કે ના, મૂળ આત્માનો નથી, આ વ્યતિરેક ગુણોનો માલિક કોણ? તો કે પેલો હું, તે હું આ દશાએ પહોંચ્યો તો કે આવા લક્ષણ ઊભા થાય ને. એ વિતરાગતા એ મૂળ તત્વમાંથી નથી. આ જે રાગદ્વેષ હતો એ રાગદ્વેષ વગરનો થયો, જે આસક્તિવાળો હતો એ આસક્તિ વગરનો થયો, અનાસક્ત થયો. મૂળ ભગવાન સ્વભાવથી અનાસક્ત છે. તો કે એ એટલે પ્રેમ આનું છે, વચલાનું છે. એટલે એવું કહેવાય જ્ઞાની પદ, જ્ઞાની પુરુષ પ્રેમ સ્વરૂપ કહેવાય. જ્ઞાની પુરુષનું પદ છે મૂળ આત્માની. પછી જ્ઞાની કેવળ જ્ઞાની થાય ત્યારે સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ થઈ ગયા. આ અજ્ઞાની હતો તો આસક્તિવાળો હતો, ગમે એની પર રાગ કરે ના કરે દ્વેષ કરે. હવે એ મૂળ જ્ઞાની જ્યારે કેવળ જ્ઞાની થાય તો એ પ્રેમ સ્વરૂપ થાય છે કે એ સંપૂર્ણ વિતરાગ થાય છે? એટલે મૂળ આત્મા જોડે અભેદ થાય છે એટલે બહાર કમ્પ્લીટ વિતરાગ થઈ ગયો. એટલે તો વિતરાગ થયો ને ત્યારે એનો પ્રેમ પછી જે આજે પરણ્યા પછી વાઈફને, વાઈફ હસબન્ડ ઉપર પ્રેમ લાગે, ભાઈ આસક્તિ છે. પછી જ્ઞાનીને આપણી પ્રત્યે આપણને જ્ઞાની તરફથી પ્રેમ લાગે તો કે એ શુદ્ધ પ્રેમ છે. કેવળ જ્ઞાની તો કે બેઉમાં વિતરાગ થઈ ગયા, સંસારી આસક્તિ નથી અને આ પ્રેમ એ દેખાય એવો નથી એમનો, પણ શુદ્ધ પ્રેમ છે. એટલે બધા જોડે એમના દર્શનથી જ કેવળ જ્ઞાન થઈ જાય, દર્શનથી જ કેવળ જ્ઞાન. એટલે એટલું બધું એમનું પૂર્ણ. એટલે આપણે ના વાત કરીએ કે ભાઈ પૂતગલ પ્રત્યે આસક્ત છે પહેલાં, પછી પૂતગલ પ્રત્યે અનાસક્ત થયા અને આત્મા પ્રત્યે આસક્તિ શરૂ થઈ, પણ એ આસક્તિ નથી કે એને પ્રશસ્ત રાગ કહેવાય છે. અને વધતો 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 ત્યારે એમાં જેટલો સંસારી રાગ છૂટ્યો ત્યારે પછી પ્રશસ્ત રાગમાં અપ્રેમ આવે છે. પ્રેમ પાછો પ્રશસ્ત રાગ હોય તોય નહીં, આપણને પ્રશસ્ત રાગ છે એમની પ્રત્યે ને એમને આપણી માટે પ્રેમ દેખાય, કારણ આપણું કલ્યાણ કરી રહ્યા છે, આપણે દોષોમાંથી મુક્ત કરાવે છે, આપણને સંસારના ગૂંચવાડામાંથી છોડાવે છે, એટલે આપણને પ્રેમ લાગે એમાં. પણ એમનો પ્રેમ આપણી ઉપર એટલે આત્મા ઉપર હોય છે અને આ સંસારી રાગ દ્વેષ મોહમાંથી છોડાવનારો.
પણ આ પ્રેમે પાછો આના આધારે છે ને, પ્રેમની બિગિનિંગ થાય છે, પ્રેમનો એન્ડ આવે છે, અને પછી કેવળ જ્ઞાન થાય ત્યારે એબ્સોલ્યુટ પ્રેમ, શુદ્ધ પ્રેમ. અને એ પ્રેમ કેવો છે કે એ પ્રેમમાં પછી પહેલાંનું પેલો નરકે જવાનું હોય, પૂછે કે સાહેબ મારી શું ગતિ, તો કે નરકે જઈશ, શું ઉપાય? ઉપાય છે પણ કશું વળવાનું નથી તારું. અને પેલો પૂછે, ના પૂછે તો કશું કહે નહીં પાછા. દાદા તો કહેશે, ત્રણ દાડોથી પહેલાં દેખાયા નથી, ગયા ક્યાં? શોધી કાઢો, કહેશે, ખટપટ કરે. એટલે આ જ્ઞાનીનો પ્રેમ છે, અને એ પ્રેમ દેખાય એવો છે. અને વિતરાગ તીર્થંકરોનો પ્રેમ દેખાય નહીં, એમ ખટપટવાળો ના દેખાય, છતાંય પ્રેમ એમનો હોય એટલે બધાનો. પછી એમનો ઉદય કર્મ, નામ કર્મ જ આજે કલ્યાણ કામ કરી રહ્યું છે. આજે દાદાએ આટલી બધી ભાવનાથી જ્યારે 358માંથી 360 થઈ જશે ત્યારે પછી કશું કરવાને સમર્થ નહીં હોય. પણ જ્યારે એમનું ઉદય કર્મ કલ્યાણનું ખૂબ કામ કરી શકે, ભાઈ તીર્થંકર જેવા પદમાં પહોંચી કરોડોનું કલ્યાણ કરી નાખે, જેમ સિમંદર સ્વામી જેવું દશા અંદરથી વિતરાગ થઈ ગયા છે. એટલે પછી ઉદય કર્મથી જ પછી જ્યાં જ્યાં વિચારે ત્યાં લોકોનું કલ્યાણ થતું જાય. એ પછી ઉદય કર્મથી થાય, પોતાનું કરતાં પણ પોતાની એક ડિગ્રી પણ હવે રહી નથી 360માં પોતે. એટલે કહે છે ને, એ પર્યાય પછી વિભાવિક પર્યાય ખલાસ થઈ જાય છે, અને ગુણ દ્રવ્ય બધું અભેદ થઈ ગયું, પછી જુદઈ રહી જ નહીં. એટલે બહારનું કરવાનું પછી કશું રહેતું નથી અમને. તો હવે આ જે કેવળ જ્ઞાન સુધીનું જે છે એમનું પ્રેમ સ્વરૂપ, હવે એમની આપણે કોઈ ક્રિયા છે જેમ જ્ઞાતા દ્રષ્ટે આપણી દર્શન ક્રિયા છે, તો એવી ક્રિયા કહેવાય? કાં તો પછી એમની અભિવ્યક્તિ છે, અથવા તો આજે એ અભૂત થયા છે, એમને કશાય નિવૃત્ત થયા છે, તો સામેલો વ્યક્તિ એમના જે સ્થિતિ અનુભવે છે એ પ્રેમ છે. એટલે એમની જે ભાવના છે કલ્યાણની, એ પેલા ટચ થાય છે, મારા કલ્યાણ માટે કરી રહ્યા છે. એટલે આ રિલેટિવ જ આખું છે, રિલેટિવ ટોપમોસ્ટ રિલેટિવ થયું છે. નહીં પણ એ આજે તમે છો તો એ પ્રેમની એ તમારી ક્રિયા કે તમારી અભિવ્યક્તિ છે, કે આજે હું જે અનુભવી રહ્યો છું, આજે તમારી સાથે જે અનુભવ થાય ને બીજાની સાથે જે અનુભવ થાય, તો તમારી સાથેનો જે અનુભવ છે એ પ્રેમ છે જે મને અનુભવ થાય છે? હા, એ પ્રેમ, પ્રેમ તમે ચાખ્યો કહેવાય, પ્રેમ ચાખ્યો. એટલે પ્રેમ અનુભવવાની વસ્તુ થઈ ને અનુભવાય ને. પણ એ કેવું છે કે જેમ ક્રોધથી દુઃખ અનુભવે છે ને, એમ પ્રેમથી પછી સુખ અનુભવે. આ અભેદતા ઊભી થાય કે ઓ મારા જ પોતાના છે, મારું જ સ્વરૂપ છે, મારો જ આત્મા છે, એવું થાય પછી. એટલે આ સંસારનો પછી પ્રશસ્ત રાગ એમની પર બેસે, જ્યાંથી પ્રેમ ચાખીએ ત્યાં પ્રશસ્ત રાગ બેસે, અને સંસારના રાગ બધા છૂટી જાય અને એમની પર રાગ. અને પછી એ પોતે વન સાઇડેડ છે, વિતરાગ છે. એટલે પછી તમને સંસારી અપેક્ષામાં રાગદ્વેષમાં ઘાલતા નથી, એટલે તો પછી પ્રશસ્ત રાગે પૂરો થઈને પછી સંપૂર્ણ વિતરાગ થવા. જે ભગવાન મહાવીર ઉપર ગૌતમ સ્વામી ને હતો, એ ભગવાન કહે છે તમે ત્યાં ઉપદેશ આપવા જાઓ. હવે આવ્યા ત્યારે આવતા હતા ત્યારે જ ખબર પડી કે ભગવાન નિર્વાણ પામીને મોક્ષે ગયા. તો મને દૂર કર્યો કેમ, એમને આટલું બધું માર્યો, આટલું બધું હતું એમને કેમ? એ પછી સમજાય, ભગવાન વિતરાગ હતા, મારે મારી ભગવાન ઉપર રાગ છે. અને પછી એ દેખાયો પોતાનો રાગ, એટલે એ પણ છૂટ્યો, એટલે કેવળ જ્ઞાન થયું. એટલે કે દિવાળીને દિવસે ભગવાન નિર્વાણ પામે છે, એનું ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થાય છે. પછી બે ચાર પાંચ મિનિટનું જે અંતર હોય તે, એટલે પછી ઉજવે લોકો. પણ મૂળ શું છે કે એ જે રાગ નથી, પછી પ્રશસ્ત રાગ પૂરો થયો એટલે કેવળ જ્ઞાન પ્રગટ થયું. હવે પ્રશસ્ત રાગ આપણો છે જ્ઞાની પ્રત્યે, અને એમનો શુદ્ધ પ્રેમ આપણી માટે છે. એ સંસારી કંઈ જોઈતું જ નથી, અને તમારું આત્માનું સર્વસ્વ કલ્યાણ થાય એ જ એમની ભાવના. એ ભાવનામાંથી આપણે કહે ને કે સંસારી રાગ ખલાસ થયો ને, એટલે આ પ્રેમ દેખાય આપણને એમનો. અને આમ આમ તમારા માટે રાગ કયો, તો કે તમારું કલ્યાણ થાય એટલો જ રાગ. અને તે પાછા કહે છે ઘણા ખરા માટે અમે વિતરાગ હોઈએ છીએ. હવે નર્યુમાં જેવા તો કે અમુક નજીકની વ્યક્તિઓ માટે રાગ હોય, ભાઈ રાગને પોતે જાણે છે. એટલે કે આ પૂર્વનો રાગ આજે ઉદયમાં આવેલો છે અને પોતે જાણે છે, અને એ રાગ ડિસ્ચાર્જ થતો થતો હજુ તો કે ના અમારે અમે હજુ થોડોક રહ્યો છે, હજુ આવતે બહુ સાથે હોઈશું અને પાછું કલ્યાણનું કામ કરશે, અને પછી પૂર્ણ વિતરાગ થશે ત્યારે કેવળ જ્ઞાની થશે. પણ આ રાગ જે રહ્યો છે એ રાગમાં પોતે વિતરાગ રહેવા જાય છે, છતાં એ રાગથી પછી પહેલાં નિરૂમાને પ્રેમ લાગ્યો, ઓ દાદાએ મારું કલ્યાણ કરી નાખ્યું,
મને આગળ બોલાવે કે તારો આટલો કાઢી નાખો, આ કચરો છે, આમ છે તેમ છે. અરે એ જે એ વિશેષ જે રાગદ્વેષવાળો વ્યવહાર હતો, હવે આ પ્રેમવાળો વ્યવહાર, રાગદ્વેષ વગર વિતરાગી કલ્યાણ માટેનો પ્રેમ. હવે આ થયું જે નજીકમાં એમના પરિચયમાં આવ્યા એનું. હવે આપણે ત્રણેક પ્રસંગો એવા છે નિરૂમાના અંતિમ સમયના, કે ન્યુયોર્ક હોસ્પિટલમાં પણ ડૉક્ટરને નિરૂમાનો પ્રેમ લાગેલો, પછી જ્યારે તર્કીમાં લેન્ડિંગ કર્યું ત્યારે તો નિરૂમા એટલે પેલું કોન્શિયસ હતા નહીં બહારના માટે, તો પણ પેલા ડૉક્ટરને પોતાનું મધરલી ફિલિંગ થયેલું. પછી ડિમ્પલભાઈએ કીધું કે તમે જ્યાં જ્યાં જાઓ છો તો ત્યાં બીજા પંથવાળા પણ એમને એવું થાય કે એક વખત દીપકભાઈ અમારે ત્યાં આવે. હવે એ લોકો કંઈ દાદાનું જ્ઞાન લેવા માટે કે એના માટે એને નથી. તો હવે આ જે પ્રસંગો છે કે જ્યાં તમારી એટલે જ્ઞાનીની ભાવના હોય એ લોકોના કલ્યાણની, પણ એને પોતાને પોતાના કલ્યાણનું કેવું કશું જ નથી, તે છતાંય એ જે અનુભવે છે, એટલે આ બધું પૂર્વની ભાવના હોય ને કે મને ભેગો થયો અને સુખ થવું જ જોઈએ, એ બધી ભાવનાઓ પૂર્વના બીજ પડેલા હોય તો આજે ઉગે આ રીતે. પણ એને આ ભેગા થાય છે તો એને આવું થાય, તો આવી ભાવના આમની હતી કે મારે મન વચ્ચે, એટલે દાદાની એવી ભાવના કે અમે અમને ભેગો થયો અને સુખ શાંતિ થવી જોઈએ, અને એ જે ભેગા થાય તો દાદાથી એમને શાંતિ લાગતી હતી. પછી દાદામાં ચોંટે, પછી દાદા જ્ઞાન આપે, પછી મોક્ષ માર્ગ પકડાય, એટલે આ કલ્યાણની ભાવના સિવાય એમની કોઈ ભાવના જ નથી. એટલે દાદાની તો 100% હોય, પછી નિરૂમાને એમાં 2-5% ઓછી હોય, મારે એનાથી ઓછી, પણ આ કંઈક હશે એ બાજુનું, તો પછી આ આજે ફળ આવ્યું, ઉદયમાં આવ્યું કે જે ભેગા થાય ને એને શાંતિ લાગે, પછી એને પણ પૂજ્યભાવ ઊભો થાય કે કંઈક છે એમની પાસે. પછી અને બીજી બાજુ આપણે જોઈએ છીએ કે ક્રોધમાન માયાલોભ જેના ના હોય અને સામાન્ય હોય તો એને પ્રભાવ પડ્યા કરે દેખતાની સાથે. એ પ્રભાવ પડે છે કે આજે તમારી અભૂત્ય સ્થિતિ હોય અથવા તો કોઈ પ્રતિસ્પંદન નથી, એટલે બધું સામૂહિક કહેવાય. પણ આ એના બધા લક્ષણો આમ કે ભાઈ આમનામાં નથી અને આમનામાં છે, એટલે આમનો પ્રભાવ પડ્યા કરે. ક્રોધવાળા ઉપર ક્રોધ વગરના માણસનો બહુ પ્રભાવ પડે, અને આમની ભાવના એ છે. અને બીજું આ તો કેવું છે કે બધા પૂર્વકર્મના જ ફળ કહેવાય છે, પણ એ આજે આ દશા આવી ને એટલે આ દશાથી એ ફળ રૂપકમાં આવી શક્યો. બધાની ભાવના કે બધા ધર્મવાળા એક થાવ, અભેદ થાવ, મતભેદો નીકળી જાઓ, દુનિયામાં શાંતિ થાવ. હવે દાદાની ભાવના તો નિરૂમાએ ટેકો આપ્યો, બધા પાછળ ટેકો આપતા છે કે આવું બરોબર છે, આ જ હોવું છે, બધા નીકળી જાઓ મતભેદ. હવે એ મતભેદ નીકળી જાઓ એ ભાવના, તો પેલા બે મતવાળા આવે એ તમને શું લાગે છે? તો ભાઈ આપણે વિતરાગવાન પકડો ને, ભગવાનની મૂળ વાતને પકડો ને, એ બીજા રાગદ્વેષ ના કરશો, બધા સ્ટાન્ડર્ડ સાચા છે, ખોટા નથી. આપણે કોઈને ખોટા સાચા ના કહેવું, આપણે આપણી જગ્યાએ બેસીને આગળ પ્રગતિ કરવી. એટલે પેલા સમાધાન થઈ જાય, હા બસ બસ બરોબર છે, અમારું મટાડી દીધું. હવે મટાડવાનું શું? તો પૂર્વની ભાવના હતી કે લોકો આ ધર્મના મતભેદમાંથી બહાર નીકળો, દુઃખોમાંથી બહાર નીકળો, સંસારી દુઃખો છૂટે. એટલે આ બધું ઉદયમાં પછી આવે, પણ એ ઉદયમાં આવે એ પણ પોતાની પ્યોરિટી થઈ ને એટલે એ સફળ થાય, એટલે સક્સેસ મળે એને. કહો તમે કયું ને ફેરફાર થયો, અને પેલી ભાવના હોય પણ અંદર પ્યોરિટી ના હોય તો પૂરેપૂરું ફળ ના આવે. હવે ધારો કે નિરૂમા પ્રેમ સ્વરૂપ થયા, તમે પ્રેમ સ્વરૂપ થયા, તો તમારા અને નિરૂમામાં જે ડિફરન્સ દેખાય, તો નિરૂમાને ઓલવેઝ દાદાની ટકોર મળતી હતી કે દાદાનું ગાઈડન્સ મળતું હતું, તો તમે જે પ્રેમ સ્વરૂપ થયા એ જોઈ જોઈને થયા કે તમને એમની કૃપાથી થયું હશે? તમને લાગ્યા છો મારે તો હજી પ્રોસેસ ચાલુ છે મારો, મિત્રાગતા પણ જો જોઈને શીખાતી હોય. હા એટલે એ જ ને, પણ એટલે થોડું થોડું મૂળ કૃપાનું પરિણામ છે, પણ સાથે રહેવાનું 18 વર્ષ દાદાની સાથે તો રહ્યા જ કહેવાય ને, ભલે ઓછું વધારે રહેવાતું હતું, પણ એ દાદાના આશીર્વાદ ઉતર્યા છે. નિરૂમા સાથે 18 વર્ષ, તો એમાં એમના આશીર્વાદ ઉતર્યા છે. અને આ દિન રાતની અને પૂર્વનું મારું લિંક મને સમજાય છે કે કેટલી બધી એબિલિટી આ બહુની મહેનત નથી, એટલે પૂર્વનું કંઈક કનેક્શન છે જ. અને અને એમને જગત કલ્યાણનું કામ, તો કે ભાઈ હવે કોકને નિમિત્ત બનાવે જ ને, તો કોકને બનાવી દીધો એના જેવું. એટલે એ નિમિત્ત બનાવવા માટે નિમિત્ત બનાવ્યા કે તમારે? એટલે હશે એ પૂર્વની લિંક, એ પૂર્વની લિંક કહું છું, પૂર્વની લિંક છે. અને આ તો કેવડી મોટી આવડી મોટી સભાનું કલ્યાણ કરું ને, એટલે મહા મુશ્કેલી લાગે, તો પણ હવે એમ સમજ આવી છે કે દાદાની કૃપાથી નિરૂમાના આશીર્વાદથી બધું થયા કરે છે કામ.
એટલે આ પ્રેમ સ્વરૂપની વ્યાખ્યામાં એટલું સમજાય છે કે આ સંસારી રાગ દ્વેષ મોહ છૂટતા જાય. એટલે કે ને કે આ સંસારમાં આપણને જ્ઞાન મળે છે ત્યારે દ્વેષ જાય છે, વિતર દ્વેષ થઈએ છીએ. આજે અક્ષેશને દ્વેષ થાય તમને ગમતો નથી એટલે તમે વિતર દ્વેષ થયા કહેવા, બરાબર. પણ અક્ષેશને રાગ થાય છે ને ત્યાં તમે તન્મય આકાર હજુ કોઈક જગ્યાએ થઈ જાઓ, તો કે પૂરેપૂરા વિતરાગ થયા નથી. હવે એ વિતરાગ એ રાગ જેમ જેમ ઓગળતો જશે ને તેટલા અંશે પ્રેમ સ્વરૂપ થતું જાય. સંસારી રાગ ઓગળે, હજુ વચ્ચે એક છે સંસારી રાગ ઓગળી અને પ્રશસ્ત રાગ બેસે છે. ત્યારથી પણ સંસારી રાગ છૂટ્યો એટલે જે વ્યક્તિઓ માટે રાગ નથી ત્યાંને પ્રેમ લાગે. હજુ આગળ આપણે એમ કરતાં કરતાં જ્યારે આત્મા ઉપર કમ્પ્લીટ આવે છે કે પ્રશસ્ત રાગ એટલે શું, આ જેમ દાદરા શું કામ છે તો કે મેળે ચડવા માટે, એવું સંસારી રાગ તે આપણે આયા છૂટ્યા. પ્રશસ્ત રાગ આપણને આત્માના અનુભવ કરવા માટે ઉપકારી છે, અને આત્માના અનુભવમાં આવ્યો એટલે પછી વધારે પ્રેમ સ્વરૂપ થતો જાય, અને એ પ્રેમ પછી લોકોને ટચ થાય કે આમણે કેટલો સરસ પ્રેમ દેખાડ્યો. અને એમાં કશું દેખાડવાપણું હોતું નથી, એને લાગ્યા કરે. પણ હમણાંમાં એવું ભાઈ એટલે પછી શિંગડા જ કપાઈ ગયા છે, બધે બુઠ્ઠા થઈ ગયા, અને પછી પેલો ઘસાય તો કે હું બીજા સાથે અડતો હતો તો મને બહુ છોલાતો હતો, આમને પછી છોલાયું નહીં કહેશે કે આ બધું બુઠ્ઠું થઈ ગયું હોય. શિંગડા શાલીગ્રામ કેવો હોય, બુઠ્ઠો હોય ધાર વગરનો, તો પણ એને એમ લાગે કે કેટલું સરસ છે. ત્યારે શું, તો કે આ અહંકારના શિંગડા ઘસાતા ગયા, ક્રોધમાન માયોલના શિંગડા ઘસાતા ગયા. હવે સર્વાંશે હજુ બાકી છે, કારણ એ હજુ પેલું કહે ને 40 ફૂટમાંથી 4 ફૂટમાં થયા, હવે 4 ઇંચના હોય, પણ હજુ એ ધીમે ધીમે મૂળ્યું ખલાસ થશે તો વધારે કામ કલ્યાણકારી થશે. નિરૂમા કહેતા હતા કે જે પ્રેમ સ્વરૂપ થાય ને એ લોકોને ચોંટવા ના જાય, પણ લોકો ખેંચાઈ ને લોકો ચોંટે પછી પાસે આવું. આ પ્રેમ એ લક્ષણ છે, વિતરાગતા એ લક્ષણ છે, કરુણા એ લક્ષણ બધા કહેવાય કે આવી દશા ઉત્પન્ન થઈ અંદર, એટલે એમનો વ્યવહાર આવો હોય. પણ મૂળ શુદ્ધ જ્ઞાનનું પરિણામ છે. જેમ કરતા ભોગતા હતા ત્યાં સુધી રાગદ્વેષ થતા હતા, જ્ઞાતા દ્રષ્ટા થાય એટલે જ્ઞાતા દ્રષ્ટાનું ફળ છે તો વિતરાગતા, અને વિતરાગ થયો ને એટલે પછી પ્રેમ સ્વરૂપ થાય. પણ તે નજીકની વ્યક્તિ માટે પ્રેમ સ્વરૂપ લાગે, આખા જગત માટે તો કે કરુણા, કેમ કરીને એનું કલ્યાણ થાય. તો કે પ્રેમ અને કરુણા વિતરાગતા પછી ઉત્પન્ન થાય છે. પહેલાં કરુણા પ્રગટ થઈને પછી વિતરાગ થાય એવું ના હોય, પહેલાં વિતરાગ થાય પછી પ્રેમ અને કરુણા, પછી લોકોને આમ પ્રવાહ વધ્યા કરે, એટલે પ્રેમનો પ્રવાહ મારી પર છે. આપણે આ બુકમાં એક શબ્દ ના આવ્યો, વાત્સલ્ય. તો હવે વાત્સલ્યને ક્યાં આપણે પ્રેમ આવી ગયું, પછી આસક્તિ, રાગ, ફિલિંગ, ઇમોશનલ, એ બધા શબ્દો આવ્યા, વાત્સલ્ય ના આવે. એટલે આ જગતમાં જે વાત્સલ્ય એટલે શું કહે છે કે જે મધરને બાળક ઉપર પ્રેમ હોય એવું જ્ઞાનીને એના ફોલોઅર શબ્દ તો ના કહેવાય, પણ એમના જે એક ધ્યેયવાળા છે એની પર એવો જ વાત્સલ્યતા દેખાય. અચ્છા, એટલે એ પ્રેમ જ કહેવાય. પણ આ થોડોક ઉતરતો શબ્દ છે કે ભાઈ મધરને બાળક માટે હોય એ વાત્સલ્ય કહેવાય. વધ શકે છે કે બાળકને, બાળકને વધ શકે હોય એટલે વાત્સલ્ય કહેવાય મધરનું. એટલે માં અને બાળકનો પ્રેમ, આ જ્ઞાનીનો દરેક પ્રત્યેક આત્મા ઉપર પ્રેમ હોય એ વાત્સલ્યતા જ કહેવાય. એટલે વાત્સલ્ય મૂર્તિ કહેવાય દાદાને, પ્રેમ અવતાર કે એટલે શું બધા અલંકારો બધા મૂકે પછી. અને એક બીજું દાદાએ ફિલિંગ અને ઇમોશનલ વચ્ચેનો જવાબ એટલે પછી આપતા આપતા પછી કંઈક ટર્ન મારી દીધા, એટલે ફિલિંગ અને ઇમોશનલ વચ્ચે. ફિલિંગ શું છે, લાગણી વસ્તુ અને બુદ્ધિથી ઇમોશનલ થાય. એ લાગણી હાર્ટમાંથી આવે છે અને આ બુદ્ધિ ઇમોશનલ રાખે છે. ઇમોશનલ વસ્તુ હિતકારી નથી, લાગણી હોય એ બરાબર છે, કારણ હાર્ટ વસ્તુ એવી છે ને કે જેમ વડીલની ગઈડા માજી હોય બધા બાળકો ઉપર, આડોશીના હોય બધા પાડોશી બધાની માટે સરખું આમ લાગણીવાળું લાગે, તે હાર્ટીલી ગુણ છે. અને બુદ્ધિ ઇમોશનલ કરે આમ પોતાના અનપાર કે ભેદ પાડવો ભેદવાળું હોય, પોતાના ઉપર લાગણી દેખાડે પછી એમાંથી ક્યારે રિએક્શનમાં તકરાર થઈ જાય ભરોસો નહીં. અને બહેનોની લાગણી ભાઈઓની લાગણીમાં ફેર બતાડે છે, ભાઈઓની કહે ને એક ધારી હોય દેખાય નહીં, પણ અને અહીં દેખાય લાગણ એરપોર્ટ પર, પછી ઘેર જ્યાં ભૂલી ગઈ હોય પછી એનું કાગળ તરડવા જ ચાલુ કરે, કેમ બાબુ બહુ યાદ આવે છે આજે મેં ઢોસા બનાવ્યા હતા ને બાબાને એટલું બધું યાદ આવ્યું કે છે બાબાને રડવા બેસે. અરે પણ આ બધી ઇમોશનલ લાગણી,
અને પેલી હાર્ટીલી લાગણી હોય બાપની, છતાં એ જે હોય સંસારમાં ઉચાલ્યા કરશે. પણ આપણે, આપણી માટે વિજ્ઞાન શું કહે છે કે તમને અક્ષરેશને શું થાય છે બધું જાણો. બરાબર. આજે એટલે દાદા કહે છે ને, આમાં નિરૂમાનો અંક તો વાંચવા જેવો છે, કહે છે ને તમે કહો છો ને દાદા આમ તમારી કરુણા, તો કે ના અમે એનાથી બહાર હોઈએ, નિર્વિશેષ પદ હોય અમારું, અમે વિશેષણ ટ્રાન્સપરન્ટ, કોઈ વિશેષણ અડે નહીં એ દશા અમારી છે. એટલે જ્ઞાની પદ અને જ્ઞાનીથી પણ પોતે આગળ જતા રહે છે ઘણી વખત, કે આ જ્ઞાની પદ આ બાવો છે, અમે જાણીએ બાવો કેવો છે, જ્ઞાની કેવા છે, એટલે પોતે નિર્વિશેષ પદમાં પહોંચી ગયા છે. એટલે આ તો જાણી રાખવાની વાત છે કે આ બધું આપણે આગળના માઇલ સ્ટોન જાણી રાખીએ છીએ, ઓહો આ વિતરાગતા, આ પ્રેમ સ્વરૂપ, કરુણા, નિર્વિશેષ, ટ્રાન્સપરન્સી. અને એનું એનું સહેલો રસ્તો અથવા તો એનું સ્ટેપિંગમાં એ છે કે ક્રોધ, માન, માયા, લોભ ખલાસ થતા જાય, એનું પરિણામ જ એ આવશે. અથવા તો બીજું, સંભાવ્ય ફાઇલો નિકાલ કરો છો, બધા નિર્દોષ જુઓ છો, શુદ્ધાત્મા જુઓ છો, એનું પરિણામ જ વિતરાગતા, પછી પ્રેમ સ્વરૂપ, કરુણા, બધા સ્ટેશન આવશે જ, અને આવશે જ બધા મહાત્માને આવવાનું જ મળવેલું. આશીર્વાદ આપજો બધા. જય સચિદાન. જય સચિદાન. મગનભાઈ સોલંકી. જય સચિદાનંદ. એમ વિશે પૂછ્યું હતું કે એ રિયલાઇઝેશનનો વિષય છે, અનુભૂતિ એવી છે કે એની કોઈ વ્યાખ્યાથી થાય એમ જ નથી. પછી પરમ ભક્ત જેને આપણે નરસિંહ કહીએ, એણે કહ્યું, કૃષ્ણ ભગવાન ફરિયાદ કરી કે પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. તત્વજ્ઞાન જોરદાર જાણતો આવું કહ્યું. બરાબર. બીજી વાર કહે, પ્રેમ પદાર્થ ભૂતલ મોટું, અવર જગમાં નાહી રે. હવે આ પ્રેમ એવો અસીમ છે કે પગલી પગલે જેમાં તીર્થંકરો ચાલતા હોય ને, તીર્થ સપાઈ જાય એવો આપનો પ્રેમ એટલો મળે છે ને કંઈ કહી શકાય એવું નથી. અને એનું ઉલ્લેખ મને 98-59 પાન ઉપર મળી ગયો વંચાતું તારે. અને દાદાએ એટલી બધી છણાવટ કરી કે એમ જ અહીં ક્યાં બુદ્ધિનું કામ ચાલતું નથી, ક્યાં સિન્સિયરિટી ને મોરાલિટી બે હોય તો જ આ પ્રેમની કદાચ રિલેજ શાયદ થાય, નહીં તો થાય એવું નથી. એટલે એની વિશે જરા વધારે સમજણ આપો તો આપની કૃપા. કૃષ્ણ ભગવાન ને મોર બહુ વાલો હતો ને, એટલે મોર નું પીછું લીધું ને, કે ધારણ કર્યું ને. એમને કયું પ્રાણી વાલું હતું, તો કે પ્રાણ વગર નું પ્રાણી. કયું પ્રાણી, તો કે આત્મા વાલો હતો, નતો સંસારના કોઈ પ્રાણીઓ વાલા. આ તો લોકોની ભક્તિ થી બધું ગોઠવેલું છે. બાકી આત્મા સિવાય એમની કોઈ, આત્મા સિવાય બીજે કોઈ જગ્યાએ પ્રેમ જ નહોતો, પોતાના આત્મા ઉપર જ પ્રેમ હતો. એમની જ, એમની જ વાલા વાલો આત્મા હતો. આત્મા જ વાલો હોય, પછી પોતાનો કે સામનો ત્યાં અભેદતા જ હોય કે નહીં, મારા જેવો જ તું આત્મા છે, જુદઈ ના હોય. સમજાય ને દાદા? આપને જ્ઞાન આપ્યું ને, વિત દેશ તો કર્યા બરાબર, વિતરાગ ને વિતરાગ પછી પ્રેમ પર પહોંચવાનું છે, એ જરા બહુ અઘરી વાત છે. અઘરી વાત છે ને, ઘણી અઘરી. એમ અઘરી અઘરી એમ લેવલમાં આવીએ જ નહીં, જેવું ચિંતવે તેવો થાય પાછો. અઘરી ચિંતો છો તો અઘરી લાગશે, અઘરી છે નહીં. ના પણ આજ્ઞા પાડવાનું છે, નક્કી કરવાનું છે. સાચી વાત. આ નક્કી એટલે શું કે મગનભાઈથી રાગ દ્વેષ થાય અને તમે અંદર વાંધો ઉઠાવો કે મગનભાઈ આ રાગ નથી કરવા જેવો, દ્વેષ ને, એટલે તમે શુદ્ધ વ્યવહારમાં આવી ગયા. બરાબર. મગનભાઈ એ ડિસ્ચાર્જ માલ છે. મગનભાઈ નહીં, છોકરાને તો વડવા જ પડે, તો એની પર તમે વાંધો ઉઠાવો છો કે શું મગનભાઈ આવું શોભે આપણને. એટલે દાદાએ આખું અક્રમ વિજ્ઞાન એવું આપ્યું કે તમને સ્વભાવથી વિતરાગ બનાવી દીધા, મૂળ વિતરાગ. પણ કહ્યું હજુ ભરેલો માલ ખાલી થવાનો બાકી, એટલે 2% અનુભવ થયો એટલા અંશે વિતરાગતા થઈ, ધીમે ધીમે વધતી જશે. ડિસ્ચાર્જ એટલું ઓગળતું જશે એટલું અંશે અંશે અનુભવ વધતા. ડિસ્ચાર્જ ખાલી થઈ જાય, જો પ્રેમ વધારે આવી થાય, ખાલી રિયલાઇઝેશન થવું જોઈએ ને. ખાલી કરવું પડે, ખાલી કરવું પડે કે ખાલી થાય? ના, જાગૃત રાખો, 5 આજ્ઞા પાડો, ભરેલો માલ ખાલી થાય એટલું આપણી અંશે અંશે ડિગ્રી વધતી જાય. સમજાય ને? બરાબર. જય સચિદાન. જય સચિદાન.